कहते हैं मित्रों, आज हमारी जो मां है भुवन शर्मा गुजरात की सीमा बात जाए रविशंकर महाराज सिटीज लेखन से जीरो करें। मित्रों, लास्ट वीडियो में आपने आ बात विषय थोड़ी चर्चा करी थी, एम आप जुड़ू कि रविशंकर महाराज ने लोग महाराज तरीके ओखावे, महाराज एट तो सामान्य रीते सेवा करे बराबर, पण अहीं आ महाराज तो सेवा करे एवा महाराज छे। तो पछी एमने महाराज नुं बिरुद केवी रीते मळ्युं? तो कि रविशंकर महाराजे लोकोना हृदयमां हकुमत चलावी छे, एटले के तेमणे लोकोना हृदयमां स्थान प्राप्त कर्युं छे, तेथी तेमने महाराज तरीके ओळखवामां आवे छे। કેટલાક લોકો એમને રવિશંકર દાદા તરીકે પણ ઓળખે છે। રવિશંકર મહારાજનો જન્મ મહાશિવરાત્રિના રોજ થયો હતો। તેઓ ખેડા જિલ્લાના રધુ ગામના વતની હતા। એમના પિતાનું નામ શિવરામભાઈ અને માતાનું નામ નાથીબા હતું। પિતા પાસેથી તેમણે સારી ટેવો કેળવી હતી, તો માતા પાસેથી તેમણે ખૂબ જ ચાવી ચાવીને ખાવાનું આરોગ્યનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું। રવિશંકર મહારાજ બાળપણથી જ નિડર અને બહાદુર હતા। તેઓ ઘરના નાના મોટા કાર્યોમાં મદદરૂપ હતા। ખેતીના પણ દરેક કાર્ય તેમણે શીખી લીધા હતા। પરંતુ જ્યારથી તેઓ ગાંધીજીના સંપર્કમાં આવે છે, ત્યારથી એમની કાર્યની ગતિ બદલાય છે। ગાંધીજીના સંપર્કમાં આવતા તેઓ દેશની આઝાદીના કાર્યમાં જોડાઈ જાય છે। ગાંધીજી એમના કાર્ય વિશે કહે છે કે તેઓ એટલે કે રવિશંકર મહારાજ કોઈ પણ કાર્ય હાથ ધરે, કોઈ પણ કાર્ય ઉપાડે તો એમાં પોતાનો જીવ રેડી દેતા, અને એના કારણે જ એમનું કાર્ય દીપી ઉઠે છે, શોભી ઉઠે છે। રવિશંકર મહારાજ ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ તેમણે વિદેશી વસ્તુઓનો ત્યાગ કર્યો। ઘર ગામ છોડીને તેઓ આઝાદીના કાર્યમાં જોડાઈ જાય છે। ચરખો ચલાવીને તેઓ ખાદીના વસ્ત્રો બનાવીને પહેરે છે। સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ જ એમનો જીવન મંત્ર બની રહે છે। પરંતુ ધીમે ધીમે એમની કાર્યની ઘડી ગતિ ફરી બદલાય છે। તેઓ આઝાદીનું કાર્ય છોડીને, દેશ સેવા છોડીને સમાજ સેવાના કાર્યમાં જોડાઈ જાય છે। ઈસવીસન 1911માં તેઓ ફતેસિંહ અનાથ આશ્રમમાં 3 બાળકોને મૂકવા માટે જાય છે। ત્યારથી એમને સમાજ સેવાના કાર્યોની શરૂઆત થાય છે। ત્યાંના વડાએ એમને ફાળો ઉઘરાવવાનું કામ સોંપ્યું। રવિશંકર મહારાજ માટેનું આ કામ સાવ નવું હતું, તેમ છતાં પણ તેઓ એ કાર્યને ઉપાડી લે છે અને ઠીક ઠીક પ્રમાણસરમાં તેઓ ફાળો પણ એકત્ર કરી લાવે છે। રવિશંકર મહારાજ એકવાર પેટલાથી થોડે દૂર આવેલા જોગા ગામમાં જવાનું થાય છે। ત્યાં જઈને જોઈએ તો ઠેર ઠેર ગરીબાઈ અને ગંદકી ડોકિયા કરતી હતી, એટલે કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી હતી અને હદ પાર વિનાની ગરીબાઈ હતી। એ જોઈને રવિશંકર મહારાજનું દિલ રવી ઉઠે છે, એમને ખૂબ દુઃખ થાય છે, અને આજુબાજુના ગામની પરિસ્થિતિ પણ કંઈ આવી જ હતી। તેથી રવિશંકર મહારાજ નક્કી કરે છે કે જ્યાં સુધી આ ગામની ગરીબાઈ અને ગંદકી દૂર ન થાય ત્યાં સુધી તેઓ ત્યાં જ રોકાશે। આ રીતે રવિશંકર મહારાજ ગામડે ગામડે ફરવા લાગ્યા। રોજ સવારમાં વહેલા ઉઠીને ગામના સીમારેટીઓ નાઈ ધોઈ લે અને ત્યાંથી દાળ અને ચોખા લાવીને બપોરે એક ટાઈમ ખીચડી બનાવીને ખાય છે અને તેઓ સેવાના કાર્ય કરવા લાગે છે। તેઓ પોતાની સાથે રોટો અને દોરી રાખતા, એટલે જ્યારે પણ તરસ લાગે ત્યારે એના દ્વારા તેઓ પાણી પી શકે, પણ 2-3 વાર દોરી ખોવાઈ જવાના કારણે રવિશંકર મહારાજ નક્કી કરે છે કે 24 કલાકમાં ફક્ત બપોરે એક વાર જમે, ત્યારે જ પાણી પીવું, ત્યારબાદ પાણી પીવું નહીં। આ રીતે પોતે ખૂબ જ ઓછી જરૂરિયાતે પોતાનું જીવન ગુજારે છે। એકવાર એમને કણભા ગામમાં
एक वेपारी ना घीना बे डब्बा चोराई गया छे एवा समाचार मळे छे। रविशंकर महाराज तो त्यां पहोंची जाय छे अने त्यां जईने तेओ चोर ने समझावानो प्रयत्न करे छे पण चोर पोतानी चोरी कबूल करतो नथी। एथी रविशंकर महाराज उपवास पर उतरी जाय छे अने ए जोईने पेला चोरनो दिल त्रवी उठे छे अने ते पोतानी चोरी कबूल करे छे अने साथे साथे पेला वेपारीना ઘીના ડબ્બા પણ પરત કરે છે અને નક્કી કરે છે કે હવે પછી કદી પણ ચોરી કરીશ નહીં। એવો જ પ્રસંગ બને જણા ગામમાં પણ બને છે અને રવિશંકર મહારાજને એના સમાચાર મળતા જ તેઓ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં પણ તેઓ ચોરને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ ચોર પોતાની ચોરી કબૂલ કરતો નથી અને રવિશંકર મહારાજ ઉપવાસ પર ઉતરી જાય છે। એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, આઠ આઠ દિવસ રવિશંકર મહારાજ ઉપવાસ પર રહે છે। એ જોઈને ગામના લોકો પણ ખૂબ વ્યાકુળ થઈ જાય છે। તો એવા સમયે રવિશંકર મહારાજ એમને સમજાવે છે પણ આ રીતે ઉપવાસ પર ઉતરેલા જોઈને અન્ન પાણીનો ત્યાગ કરેલો જોઈને પેલા ચોરનું હૃદય રવી ઉઠે છે અને એ પોતાની ચોરી કબૂલ કરે છે। આ તો થયા નાના મોટા ચોરની વાત બરાબર, પણ રવિશંકર મહારાજ તો બહારવટિયાઓથી પણ ડરતા હતા નહીં। બહારવટિયા એટલે લૂંટારા બરાબર, ડાકુજીની કહીએ છીએ એ। રવિશંકર મહારાજ તો દરેકની અંદર માનવતા જોતા હતા। એકવાર તેઓ જ્યારે છીપિયાર ગામથી સરસાણી ગામ જવા માટે નીકળે છે તો ત્યાં એમને રાત્રિના સમયે બહારવટિયાઓનો ભેટો થઈ જાય છે અને રવિશંકર મહારાજ તો એમને ગાંધી બાપુની સારી સારી વાતો કરીને સમજાવે છે અને દેશ સેવા કરીને સાચું બહારવટિયું બતાવવાનું માર્ગદર્શન આપે છે અને આ રીતે તેઓ બહારવટિયાઓને પણ સાચો માર્ગ બતાવે છે અને પછી તો તેઓ ભેખડે ભેખડે ફરી ફરીને બહારવટિયાઓને સમજાવીને એમને સાચો માર્ગ બતાવે છે। તેથી જ તો ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દેવા કહ્યા છે કે જેમણે બહારવટિયાઓને એટલે કે લૂંટારાઓને સુધારવાનું કામ પણ કર્યું છે, એમની અંદર સાચી માનવતા જગાડી છે। તેથી ઝવેરચંદ મેઘાણી એમને માણસાઈના દેવા કહ્યા છે। કોઈ કુદરતી આપત્તિ આવી પડે તો એ સમયે પણ રવિશંકર મહારાજ ઈચ્છે હદ કરતા નહીં, તેવા સમયે પણ તેઓ ત્યાં દોડી જતા। એકવાર સુંદરના ગામમાં તેઓ ગયા હતા, ત્યાં વરસાદ કહે કે મારો પુષ્કળ વરસાદ આવતો હતો અને મહારાજ જે ગામમાં રોકાયા હતા, જે ઘરે રોકાયા હતા, એ ઘરની દીવાલ કરો જેને કહીએ એ તૂટી પડે છે અને વરસાદ તો રોકાવાનું નામ લેતો નથી। જેમ તેમ તેઓ રાત વિતાવે છે અને પછી તો મહારાજે પોતાની જવાબદારીથી ઘરના રૂમ તોડી ગયો, ઘરના એટલે કે જેમાંથી પાણી અવર જવર થતી હોય એવું, પોતાની જવાબદારીથી તેઓ ઘરના રૂમ તોડી પાડે છે અને ગામના લોકોને બચાવી લે છે અને ત્યારબાદ તેઓ બીજા ગામમાં જઈને વતાદરા ગામમાં જઈને પણ લોકોને મદદ સહાય કરે છે। ત્યાં જઈને તેઓ ઊંડા પાણીમાં છાતી સરસા એટલે કે છાતી સુધીના પાણીમાં પાણીને કુંડતા તેઓ વતાદરા ગામે જાય છે અને ત્યાંના લોકોને દોરડા વડે ઊંચાઈવાળા સ્થાને પહોંચાડે છે, ઘૂસતા જાય છે અને લોકોને બચાવતા જાય છે। તેઓ પોતાની જાનને પણ જોખમમાં લાખીને આ રીતે લોકોને બચાવી લે છે। આવા તો એમના જીવનમાં અનેક પ્રસંગો છે। એકવાર કલોલ ગામમાં કોલેરાનો રોગ ફાટી નીકળ્યો, રવિશંકર મહારાજને જાણ થતાં તેઓ ત્યાં પહોંચી જાય છે। ત્યાંના લોકો ટકોટક મરી રહ્યા હોય છે, એવા સંજોગોમાં રવિશંકર મહારાજ પોતાના જીવની પણ પરવા કર્યા વિના એમની સેવામાં લાગી જાય છે। ત્યાં જઈને જુએ તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી, તેઓ તરત અમદાવાદ જાય છે અને ત્યાંથી સ્વયંસેવકને બોલાવી લાવે છે। સ્વયંસેવક એટલે કે
પોતાની ઈચ્છા મુજબ કાર્ય કરનાર બોલાવી લાવે છે અને ડોક્ટર વગેરેની વ્યવસ્થા કરે છે. ત્યાંના લોકો અંધશ્રદ્ધાળુ હતું, હતા હોસ્પિટલમાં જતા નહીં. રવિશંકર મહારાજ એમને સમજાવે છે અને હોસ્પિટલ પહોંચાડે છે. ત્યાં તેઓ લોકોના ઝાડાઓને સાફ કરે, સ્વયંસેવકોનું વ્યવસ્થા કરે, ડોક્ટરોની વ્યવસ્થા કરે. આ રીતે એમની સેવા કરવામાં ને કરવામાં લોકોની સેવા કરવામાં પોતાને જાતને પણ તેઓ ભૂલી જતા અને પોતાના જીવની પરવા કર્યા વિના તેઓ આ રીતે સેવા કરતા. બનાસકાંઠા જિલ્લામાં એકવાર દુકાળ પડે છે, ત્યાં પાણીની તંગી પડે છે, ક્યાંય પણ પાણી મળે નહીં. ત્યાંના લોકો ખૂબ જ દુઃખી હોય છે અને રવિશંકર મહારાજ તો ત્યાં પણ પહોંચી જાય છે અને ગામડે ગામડે કુવાઓ ખોદાવ્યા, બોર કરાવી અને આ રીતે રાત દિવસ મહેનત કરીને તેમણે બનાસકાંઠા જિલ્લાના લોકોને પાણી પૂરું પાડ્યું હતું. તેથી ત્યાંના લોકો તેમને બોરીવાળા મહારાજ તરીકે ઓળખે છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ, અરે એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેવાન બની અંદરો અંદર લડે, હેવાન એટલે દુર્ગુણોવાળો માણસ, જેને આપણે રાક્ષસ પણ કહી શકીએ, એ રીતે હેવાન બનીને જ્યારે તેઓ અંદરો અંદર લડે છે, કાપા કાપી થાય, હુલ્લડ થાય, ત્યારે પણ જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય છે. કાપા કાપી અને હુલ્લડ એટલે કે તોફાન જ્યારે અંદરો અંદર હેવાનને બનીને માણસ હેવાન બનીને રાક્ષસ બનીને અંદરો અંદર કાપા કાપી મારામારી વગેરે ચાલતું હોય તો તેવા સમયે પણ મહારાજ ત્યાં પહોંચી જાય. પોતાના જીવના જોખમે, પોતાના જીવને પણ પરવા કર્યા વિના તેઓ ત્યાં પહોંચી જાય છે. ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડો ફાટી નીકળ્યા. ઈસવીસન 1941 થી 1946ના સમયમાં અમદાવાદમાં મોટા મોટા હુલ્લડો એટલે કે મોટી મોટી લડાઈ ઝઘડાઓ વગેરે ફાટી નીકળે છે. મહારાજ તો નિર્ભય બની સુમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા. સુમસામ એટલે સુમતા, અવાજ કે હિલચાલ વિના, કે જ્યાં કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ જાતનો અવાજ જોવા મળે નહીં. દરેક જણ પોતાના ઘરની અંદર સંતાઈને રહે છે. એવા પ્રસંગે પણ રવિશંકર મહારાજ ત્યાં અમદાવાદના રસ્તા ઉપર નીકળી પડે છે. હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને તેમને આદર આપતા. તેઓ તો શેરીએ શેરીએ ફરીને ત્યાંના લોકોને સમજાવે છે. એ હિન્દુ હોય કે મુસલમાન હોય, બધા જ રવિશંકર મહારાજની વાતને સાંભળતા, રવિશંકર મહારાજને આદર આપતા, એમને માન આપતા અને એમની વાતને સમજતા પણ ખરા. હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોના શબનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે કરતા. હુલ્લડમાં જે લોકો મૃત્યુ પામે છે એમનો અગ્નિ સંસ્કાર અને શબ એટલે મળદું અથવા તો મૃત તે અગ્નિ સંસ્કાર એટલે કે મૃતદેહને બાળવાની ક્રિયા. જે લડાઈમાં માણસો મૃત્યુ પામ્યા હોય તો એવા સમયે ત્યાંની પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે કોઈ એ શબને બાળવા માટે પણ તૈયાર હતું નહીં. ત્યાં શેરીએ શેરીએ શબ મૃતદેહ પડેલા હોય છે તો રવિશંકર મહારાજ એ મૃતદેહને એ શબને અગ્નિ સંસ્કાર કરતા એટલે કે એ મૃતદેહને બાળવાનું કાર્ય પણ રવિશંકર મહારાજ કરે છે. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાં જડી આવે એટલે કે મળી આવે. રવિશંકર મહારાજના જીવનમાં આવા તો અનેક પ્રસંગો મળી આવે છે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતાના, એમની અપાર હિંમતના, એમની અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે. રવિશંકર મહારાજના જે આ કાવ્યો છે, આ પ્રસંગો છે, એમાં રવિશંકર મહારાજની હિંમતના, એમની નિડરતાના, નિસ્વાર્થ સેવાના અને અજોડ સેવાવૃત્તિના આપણને
दर्शन थाय छे। आम छता महाराजी कदी पोताना कामनो ढंढेरो पीट्यो नथी। रविशंकर महाराज ढंढेरो पीट्यो एटले के जात जाहेरात करवी, तेमणे कदी पण पोतानी जातने जाहेरात करी नथी। जात जाहेरात थी तो ए सदाय दूर ज भागे। जात जाहेरात एटले स्वकीर्ति के प्रसिद्ध रविशंकर महाराजे लोक सेवाना आटला सारा सारा कार्यो कर्या, बराबर, एमां केटली जग्याए एमणे पोतानी हिम्मत बतावी छे, तेम छतां पण तेओ पोताना कार्यनो ढंढेरो पीटावता नहीं कि पोतो जे कार्य करे छे ए लोकोने जणावता नहीं। जात जाहेरात एटले के पोतानी प्रशंसाथी तो तेओ हमेशा दूर ज रहेता। मूंगा मूंगा सेवा करवी ए ज एमनो जीवन धर्म हतो, आथी ज तो एमने सौ मूक सेवक तरीके ओळखे छे। मूंगा मूंगा सेवा करवी ए महाराजनो जीवन धर्म हतो। तेओ पोताना कार्यनो ढंढेरो पीटावता नहीं, हमेशा मूंगा रहीने कार्य करे छे, तेथी एमने मूक सेवकना नामे पण ओळखवामां आवे छे। मूक सेवक महाराज तरीके पण तेओ ओळखाय छे। सौ वर्ष चालतुं हतुं त्यारे महाराजनो स्वर्गवास थयो, ત્યારે જ્યારે તેઓ સોમા વર્ષે હતા, સો વર્ષના હતા તે સમયે એમનો સ્વર્ગવાસ થાય છે, એટલે તે સમયે એમનું મૃત્યુ થાય છે। તો મિત્રો આ પાઠમાં આપણે જોયું કે રવિશંકર મહારાજ પોતાનું આખું જીવન સેવાના કાર્યમાં વિતાવી દે છે, તેમ તેઓ હંમેશા કાર્યરત રહે છે। કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો એમાં તેઓ નાના અનુભવતા નથી। ઘરના કાર્યથી માનીને દેશ સેવાના કાર્ય, સમાજ સેવાના કાર્ય, આ દરેક કાર્ય તેઓએ કર્યા છે, અને તેમ છતાં પણ તેમને પોતાના કાર્ય ઉપર અભિમાન કે ગર્વ નથી। તેઓ પોતાના કાર્યનો ઢંઢેરો પીટાવતા નથી। એમનું તો ફક્ત એક જ કાર્ય છે, અને એ કયું છે? સેવા કરવી, સમાજ સેવા કરવી, એ જ એમનું કાર્ય રહે છે। અને આ રીતે તેઓ પોતાનું આખું જીવન સેવા કાર્યમાં વિતાવે છે। મિત્રો આ પાઠમાં આવતા શબ્દો જે છે એ તમને પીડીએફ દ્વારા મળી જશે, એ લખવાના છે, અને સાથે આ પાઠના આધારે કેટલાક પ્રશ્ન જે તમારા માટે કર્યા છે એ પણ પીડીએફ દ્વારા મળી જશે, એ તમારે તમારી નોટમાં લખવાના છે। અને આ પાઠ આખા પાઠમાં ક્યાંય પણ સમજ ન પડી હોય તો કોમેન્ટ કરીને જણાવો।